કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન માં હું નિશા બેંબડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ SS ચેપ્ટર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો એમાં આપણે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા કે મોલેમોન્ટ સુધારા છે, ગાંધીજી ભારતમાં આગમન ને ગાંધીજી ભારતની પરિસ્થિતિ જાણી અને પછી એમણે શું નક્કી કર્યું તો કે ભારતમાંથી બ્રિટિશ શાસનને દૂર કરવાનું નક્કી કર્યું, બરાબર. ત્યાર પછી રોલેટ એક્ટ વિશે માહિતી મળી કે રોલેટ એક્ટ છે એ શું છે, કેવો કાયદો છે. હવે આપણે જોઈએ કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ તમારે પ્રશ્ન પૂછાય છે કઈ સાલમાં અને કઈ તારીખે, તો કે 13 એપ્રિલ 1919 માં. કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ શા માટે કહેવામાં આવે છે, તો કે પંજાબના લોકપ્રિય બે નેતા હતા, એક તો ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ, એમની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે એ સમયે વૈશાખીનો તહેવાર હોય છે અને એ તહેવારમાં પંજાબમાં અમૃતસરમાં જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવું હોય છે. તો એ સભામાં કેટલા લોકો, એટલે કેટલા બધા માણસો, કેટલા બધા નાના બાળકો છે, સ્ત્રી પુરુષો બધા ભેગા થયા હતા સભામાં. અને જનરલ ઓડોનિલ ડાયર હતા એ કોઈ પણ પૂર્વ ચેતવણી આપ્યા વગર, એટલે કે કોઈ પણ માહિતી વગર, એ લશ્કર એટલે કે સૈનિકોનું લશ્કર લઈને આવે છે અને લોકો ઉપર મશીનગનથી ગોળીઓનો વરસાદ વરસાવે છે, બરાબર. તો એ ગોળીઓના વરસાદથી હજારો નિર્દોષ પ્રજા છે એમાં ઘાયલ થાય છે, કેટલી એમાં વ્યક્તિ મરી જાય છે. પછી પાછું પરિસ્થિતિ એવી હતી કે ત્યાંનો જે રસ્તો હતો એકદમ સાંકડો હતો, ઊંચી ઊંચી દિવાલો હતી, અવાવરી જગ્યા હતી, કુવા હતા, ક્યાંય પણ બીજો રસ્તો હતો નહીં કે લોકો બાળકો જે ત્યાં ભેગા થયા હતા એ બીજે ક્યાંયથી નીકળી શકે. તો સરકારી અહેવાલ પ્રમાણે કે એ જલિયાવાલા બાગમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, તો સરકારી અહેવાલ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 379 લોકો મૃત્યુ પામ્યા હતા પણ અને 1200 લોકો ઘાયલ થયા હતા. પણ કોંગ્રેસ સમિતિએ તપાસ સમિતિની એક રચના કરી અને એ સમયે તપાસ કરાવી તો કે આ જલિયાવાલા બાગમાં 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. પાછું બરાબર દુઃખ શું થયું, તો કે એ સમયે બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર જે હન્ટર કમિશન હતું ને, એમણે શું કર્યું, તો કે જનરલ ડાયરનો બચાવ કર્યો અને એમણે એવું કીધું કે અજાણતા થઈ ગયેલી આ એક પ્રામાણિક ભૂલ છે, તો કે એને ક્ષમ્ય ગણી એટલે કે માફી પાત્ર ગણી શકાય. અને પાછું જનરલ ડાયરને શું કર્યું, તો કે બીજી તરફ ડાયરને જયારે ઇંગ્લેન્ડ પાછા ફર્યા ને ત્યારે તેમને 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું. એટલે એના કારણે થઈને આપણી ભારતની પ્રજા એટલે ભારતના લોકોને ઘણું બધું દુઃખ થાય છે અને એ આ અમાનવીય એટલે કે આ માનવતાભરી પ્રવૃત્તિ નહોતી, એટલે કે આ એક જાતનો હત્યાકાંડ હતો. તો કે ગાંધીજીએ અંગ્રેજો પ્રત્યેની રહી સહી જે ગાંધીજીને શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પણ એમને દૂર થઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે ખિલાફત આંદોલન, બરાબર. તો કે ખિલાફત ચળવળ એમાં શું હતું, તો કે એમાં પ્રથમ વિશ્વયુદ્ધના દરમિયાન તુર્કી જર્મની, તુર્કી છે એ જર્મનીના પક્ષમાં જોડાઈ ગયું, તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે તે સંધિ કરવામાં આવી. એની જે શરતો હતી ને એ ખૂબ જ અન્યાયી શરતો હતી, એના કારણે તેને તુર્કીના સુલતાન જે છે જે કોણ હતા, તો કે એ ઇસ્લામ ધર્મના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતા. હવે એમણે એ કડક શરતોને એના ઉપર જે ફરજિયાત લગાવી હતી એટલે કે ફરજિયાત પણ લાગુ કરી હતી એનો વિરોધ કરીને ભારતમાં ચળવળ થઈ, તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. હવે આ ચળવળના મુખ્ય નેતા કોણ હતા, તો કે બે અલીભાઈ હતા. કોણ, તો કે મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી હતા. અને ગાંધીજીએ કોંગ્રેસના આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો હતો અને એના ટેકાથી આ આંદોલન છે એ વ્યાપક એટલે વધારે પ્રસિદ્ધ. ત્યાર પછી જોઈએ આપણે અસહકાર આંદોલન કઈ સાલમાં, તો કે 1920 થી 1922 માં. આંદોલનના અસહકારનું આંદોલન છે એમાં નાગપુર અધિવેશનમાં બહાલી મળી હતી અને કોંગ્રેસે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ, એટલે કે હવે આપણે આખું સ્વશાસન નથી જોયું પણ શું જોઈએ છે કે આપણે આપણું સ્વરાજ પાછું જોયું છે, એટલે કે આપણે આપણું શાસન જ નથી જોતું ખરી, આપણે આપણો દેશ જે બ્રિટિશરોના હાથમાં છે એ આપણા હાથમાં, આપણું રાજ્ય આવી જાય, આપણો દેશ આપણા હાથમાં આવી જાય એવું અસહકાર આંદોલન. એટલે કે એમાં બે પાસા હતા, એક રચનાત્મક પાસું હતું અને ખંડનાત્મક પાસું હતું. તો કે રચનાત્મક પાસું કયું હતું,
तो के आंदोलन हकारात्मक पासा में हिंदू मुस्लिम एकता दृढ़ बनावी स्वदेशी चीज वस्तुओं आग्रह रखो घेर घेर रेटिया पट्टा करवा तिलक स्वराज्य फंड में 1 करोड़ रूपया एकठा करवा खादी अस्पृश्यता निवारण दारूबंदी राष्ट्रीय शिक्षण नो समावेश हो पछी खंडनात्मक पासे कोई होतु तो के सरकारी नौकरी धारासभा सरकारी शाळा कॉलेजो एनो त्याग करो सरकारी अदालतों स्थानिक स्वराज्य संस्थाओं में निवाय सभ्यों ने राजीनामा आपवा विदेशी कापड़ ने माल नो बहिष्कार करो सरकारी समारंभो इलकाबो वगैरह नो त्याग करो आवा अनेक कार्यक्रमों नो समावेश थाय छे। पछी तो के युवानो स्त्रीओ पण राष्ट्र सेवामां आगळ आवे
પણ સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભાની કેટલાક પ્રાંતીય ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી। ત્યાર પછી આપણે જોઈએ કે સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂરી કરી સરકારી અન્યાયી નીતિરીતિનો વિરોધ કર્યો તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પડી। હવે આપણે જોઈએ ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી ભારતમાં લોકશાહીમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ એમણે સાબિત કરી આપ્યું। બ્રિટિશ સરકાર શું સમજતી હતી કે ભારત છે પોતાનું ભારતમાં કોઈ એવા લોકો જ નથી કે પોતાનું રાજ્ય ચલાવી શકે, પણ આ સ્વરાજ પક્ષે એમ સાબિત કરી દીધું કે ભારતના શાસન યોગ્ય રીતે લોકશાહી શાસન ચલાવી શકે એવું છે। પછી તો કે લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો, સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવા માટે તેને ખૂબ જ અગત્યનો ભાગ ભજ્યો। હવે જોઈએ આપણે કે જૂન 1925 માં ચિત્તરંજન દાસનું અવસાન થયું અને સ્વરાજ પક્ષ છે નબળો પડી ગયો। તમને પ્રશ્ન પૂછાય છે સ્વરાજ પક્ષ નબળો સાથે પડ્યો, તો કે ચિત્તરંજન દાસ જેમના નેતા હતા એમનું અવસાન થતા સ્વરાજ પક્ષ છે નબળો પડી ગયો। કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા જે સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા છે એ ઓછી થઈ।